તારી આંખોમાં દેખાય છે. આઈ અન્ડરસ્ટેન્ડ. ને મારા આવ્યા પહેલાં તું એમને જ યાદ કરીને રડી રહી હતી, હેને? તમને કેવી રીતે ખબર મેમ? સોરી, હું અંદર આવતી હતી ત્યારે મેં તારો અવાજ સાંભળ્યો, ને અંદર આવી ત્યારે મેં તારી આંખો જોઈ લીધી. બચ્ચા, એક વાર ચહેરો જૂઠું બોલી શકે, આંખો નહીં. અરે બચ્ચા, એમાં રડવાનું ના હોય. ને હું તારી મમ્મીની જગ્યા તો ક્યારે નહીં લઈ શકું, પણ મારા ભાગની થોડી હૂંફ, થોડી લાગણી, થોડો પ્રેમ તો આપી જ શકું ને. થેન્ક યુ સો મચ મેમ. તમે જ્યારે મારી સાથે આવો છો ને ત્યારે મને બહુ જ ગમે છે. અરે બચ્ચા, આઈ વિલ બી ઓલવેઝ દેર ફોર યુ. હું તારી સાથે જ છું. ને કમ ઓન, ચીયર અપ. દિવાળીના દિવસે કોઈ આટલું રડે કે? કમ ઓન, સ્માઈલ. હેપી દિવાળી મેમ. હેપી દિવાળી ટુ યુ ટુ બેબી. આ બાપલબાને શું થયું છે? કેમ આટલા ઉઘડ્યા છે? પેલી સાથે ભળવાની શું જરૂર છે? મને કઈ સમજાઈ નહીં રહ્યું. રાશિ, તે શું નક્કી કર્યું? આમ બેસી રહેવાથી તો કંઈ જ નહીં વળે. તમારી વાત સાચી છે, મને પણ ખબર છે કે આમ બેસી રહેવાથી કંઈ નહીં જ મળે, પણ હું શું કરું? તું કંઈક જલ્દી વિચાર, નહીં તો ખોટા આરોપમાં ભરાઈ જઈશ. ના, એવું તો હું નહીં થવા દઉં. પણ મને ડર નથી, કારણ કે મેં કંઈ ખોટું નથી કર્યું. મને ચિંતા તો મારા ઘરવાળાઓની છે, મારા મમ્મી, મારા પતિ અને બીજા બધા મારું કેટલું ટેન્શન કરતા હશે. પણ એ બધાની ચિંતા દૂર કરવા માટે તારે તો ઘરે તો જોવું જ પડશે ને. હા, એ તો છે. મેં મારા પતિ સાથે હમણાં જ વાત કરી. એમણે કહ્યું છે કે મને બેલ મળતા 8-10 દિવસ તો થશે જ. બાપલબા, એક મિનિટ આવો ને. હા બોલ ને. એક મિનિટ આવો ને, કામ છે. બોલ, તમે કેમ આ દુશ્મન સાથે ભળી ગયા છો? એટલે તમે આ છોકરીનો સાથ શું કામ દો છો? કારણ કે છોકરી બહુ સારી છે. એવી તમને કેમ નહીં ખબર? જો એ ઈચ્છત ને તો આપણા બધાનું નામ બોલી શકી હોત, પણ એણે એવું કશું જ નથી કર્યું. અરે એણે તો આપણને બધાને અંધારી કોઠડીમાં જતા બચાવ્યા છે. એટલે સારી થઈ ગઈ એમ? એ સારી જ છે, એ મારો અનુભવ કહે છે. તો એની બેનને માર્યું એનું શું? એણે કોઈને નથી મારી. એ તમે એટલા વિશ્વાસ સાથે કેમ કહી શકો? મને વિશ્વાસ છે એટલે જ કહું છું. તો હવે તમે એની ટીમ માં ને? ના ના, એની ટીમ શું? એને જ લઈ આવો આપણી ટીમ માં. ના, એની કોઈ ટીમ નથી. એટલે? એટલે એને કોઈ ટીમ માં ભેળવવાની જરૂર જ નથી. અરે આપણે બધાએ ભેગા મળીને એને અહીંયાથી બહાર મોકલવામાં મદદ કરવાની છે. રાશિ બેટા, તું ચિંતા ના કરીશ, હું તને અહીંયાથી બહાર કાઢીશ. એવી તો કઈ જગ્યા હોય શકે જ્યાં એ લોકો પ્રિયંકાને લઈ જઈ શકે? અને જો પ્રિયંકા આ રસ્તેથી નીકળી તો પછી આગળ કેમ ના ગઈ? પ્રિયંકાના મળ્યા વગર રાશિનું બહાર આવવું બહુ જ હાર્ડ છે. શું કરું, ક્યાં અને કેવી રીતે શોધું પ્રિયંકાને? ના ના, બસ જરા વિચારોમાં હતો. સર, તમારા ચહેરા ઉપર દેખાય છે કે તમે ચિંતામાં છો. ચિંતા તો થાય જ ને. પ્રિયંકા મળી નથી રહી, રાશિને બહાર કાઢવાની છે. મને કંઈ જ નથી સમજાતું કે હું શું કરું. તમારી વાત સ્વાભાવિક છે, પણ હવે તમે રાશિબેનના મગજથી વિચારવાનું શરૂ કરો અને એમની જેમ રહેવાનું પણ ચાલુ કરો. એટલે હું કઈ સમજ્યો નહીં. હા, પણ ઉપરની લોબીમાં બહુ અંધારું હોય છે,
राशि एक प्रॉब्लम छे, तारे त्यांची दीवार कूदीने जवू पडशे। એની મને ચિંતા નથી, દીદી માટે તો હું ક્યાંયથી પણ કૂદી જઈશ। અને દીવાલ કૂદ્યા પછી એક રસ્તો આવે છે અને તું એ રસ્તેથી જઈ શકીશ। એની ચિંતા તમે નહીં કરો, એ હું શોધી લઈશ। રાશિ, ખરેખર તું બહુ જ બહાદુર છોકરી છે, તમે મારી મદદ કરશો ને? એમાં પૂછવાનું હોય, હું તારી મદદ કરીશ જ। બધા આમ કેમ બેઠા છો? કોઈને ભૂખ નથી લાગી? ભાઈ મને તો બહુ જ ભૂખ લાગી છે, ચાલો ને કંઈક ખાઈએ। ભાઈ તમે આ કેવું વર્તન કરી રહ્યા છો? અહીં મારી પીયુ નથી મળી રહી, ભાભી જેલમાં છે, અને તમે આ શું બોલી રહ્યા છો? જો તમને બધાને ખબર છે કે જો રાશિ અહીંયા હોત તો શું કહેત? એ કહેત કે આમ દુઃખી થવાથી કંઈ જ નહીં થાય, અને આમ ભૂખ્યા રહેશો ને તો કંઈ પ્રોબ્લેમ સોલ્વ નથી થઈ જવાનો। ટૂંક સરની વાત એકદમ સાચી છે, તમે ખાશો તો મગજ ચાલશે, અને મગજ ચાલશે તો આ બધી મુશ્કેલીના રસ્તા કાઢી શકશો। કરેક્ટ, મિત્રોની વાત એકદમ સાચી છે। જુઓ, આપણે રાશિને જેલમાંથી બહાર કાઢવાની છે, પ્રિયંકાને શોધવાની છે, અને આ બધા જ માટે બહુ જ તાકાત, હિંમત અને એકબીજાના સાથની જરૂર છે। હવે આના માટે મેઇન વસ્તુ શું છે? જમવાનું। જો જમશો નહીં ને તો આ બધું કંઈ જ નહીં થઈ શકે, અને બીમાર પડશો એ અલગથી। તું જમવાનું કહે છે દીકરા, પણ તે એ વિચાર્યું છે કે રાશિ અત્યારે ક્યાં હશે, કેવી પરિસ્થિતિમાં હશે, અને હા, એ જમી હશે કે નહીં? માસી, મને રાશિ ઉપર પૂરેપૂરો વિશ્વાસ કે એણે જમી લીધો હશે, કેમ કે એને ખબર છે કે આપણે બધા આ જ વિચારતા હોઈશું કે રાશિ નહીં જમી, ને એણે એ વિચારીને જમી લીધું હશે કે જો એ ઢીલી પડશે, એ નબળી પડશે, તોના ઘરવાળાઓનું શું થશે? મેં તો સાંભળ્યું છે કે જેલમાં જમવાનું બહુ જ ખરાબ મળે છે। કમોન દાદી, તમે તો જાણો છો ને કે આપણી રાશિ કોઈ પણ પરિસ્થિતિમાં એડજસ્ટ થઈ જાય છે। મને તો રાશિ અને પ્રિયંકાની બહુ ચિંતા થાય છે। હા દાદુ, પ્રિયંકા ક્યાં હશે? એ બરાબર તો હશે ને? તું ચિંતા ના કર બેટા, એ બરાબર જ હશે। મમ, તું પૃથ્વીને સમજાવે છે, પણ તું શું કરે છે? તું પણ તો ચિંતા જ કરી રહી છે ને? હું તો કહું છું આપણે બધા જ ચિંતાને બાજુમાં મૂકો ને ચાલો ને કંઈક જમી લઈએ। કદાચ આજે રાશિ અહીંયા હોત ને તો તમને બધાને મનાવી લીધા, પણ આજે હું રાશિની જગ્યા સંભાળવામાં ફેલ થઈ ગયો। ના ના બેટા, એવું ના બોલ। એવી જ વાત છે માસી, પણ કઈ નહીં, મને તો એમ થાય છે કે જો રાશિને ખબર પડશે અને કેટલું ખોટું લાગશે। નહીં લાગે ખોટું, અમે જમી લઈશું। થેન્ક્સ મમ, શુભની વાત સાચી છે, આપણે બધાએ સાથે મળીને પ્રોબ્લેમને દૂર કરવાના છે, ચાલો જમી લઈએ। શુભ, અમે જમી તો લઈએ, પણ એક શરત છે મારી। કેવી શરત? અમે જમવામાં મિષ્ટાન કે ફરસાણ નહીં ખાઈએ, સાદું જ ભોજન લઈશું। સારું, કોઈ જ વાંધો નથી, ચાલો। ભાઈ, તમે બધાને આટલા સમજાવ્યા પછી કેમ ઊભા છો? હું પછી જમું છું, આમ પણ રાશિ પણ છેલ્લે જ જમે છે ને? હા ભલે, પણ તમે અમારી સાથે જ જમશો, અને એમ પણ બધા કામ સાથે જ કરવાના છે તો જમવાનું કેમ પછી? સૌથી વધારે તાકાતની જરૂર તમને જ પડશે। સારું ચાલ, જમી લઉં છું, આમ પણ મને બહુ જ ભૂખ લાગી છે। હા, આજે હું તમને જમાડીશ। આ જમવાનું મારા મોઢાની નીચે કેવી રીતે ઉતરશે? આ તો ભાઈએ કહ્યું એટલે પરાણે જમી રહ્યો છું, પણ મને મારી પિયુની યાદ આવે છે, ખબર નહીં બિચારીની હાલત કેવી હશે, શું કરતી હશે, એને કંઈક ખાધું હશે કે નહીં?